નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે રસાયણ વિજ્ઞાનને પાયાની સંકલ્પના અને એમાં આપણે એક મુદ્દાની ચર્ચા કરી હતી, રાસાયણિક લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ, જેમાં તત્વ, સંયોજન અને મિશ્રણ. મિશ્રણમાં પાછા બે પ્રકાર પડતા હતા, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરશું અને એ ટોપિકમાં આપણે વધારે ફાયદારૂપ થાય છે, જેનો એક મુદ્દાનું નામ છે પરમાણવીય દળ, અથવા બીજું નામ એનું આપવામાં આવે છે પરમાણુ ભાર. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણવીય સિદ્ધાંતના આધારે એક આપણને પરમાણવીય ભાર, પરમાણવીય દળ એટલે કે પરમાણુ ભારની એક વ્યાખ્યા આપેલી, જે વ્યાખ્યા આ પ્રમાણે છે. દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તત્વની આપણે વ્યાખ્યા જોઈ હતી ત્યારે આ મુદ્દાની એમાં ચર્ચા આવી હતી. ફરી વાત, દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે, જેને પરમાણવીય દળ એટલે કે પરમાણુ ભાર કહેવામાં આવે છે. આ પરમાણુ ભાર અથવા પરમાણવીય દળ, પરમાણુઓનો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે અતિ સૂક્ષ્મ, નરી આંખે જોઈ શકાતા નથી, તો એનું દળ શોધવું એ ખૂબ એટલે ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા. પણ એ મુશ્કેલ પ્રક્રિયાના નિવારણ માટે એક આપણે અત્યાધુનિક એવા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને એ સાધનનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે માસ સ્પેક્ટ્રોમીટર. કોઈ પણ તત્વના પરમાણુ દળ એની એક આગવી લાક્ષણિકતા છે. આગવી લાક્ષણિકતા એટલે દરેક તત્વનું પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર શોધવા માટે વૈજ્ઞાનિકોએ આપેલી પદ્ધતિઓમાં અમુક દળનો ઉપયોગ કરવો પડે છે. દળનો ઉપયોગ કરવા માટે વૈજ્ઞાનિકોએની બે સંસ્થા IUPAC અને IUPAP. તો પહેલો પ્રશ્ન થશે, IUPAC એટલે શું? તો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી અને ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ, આ બે સંસ્થાએ 1961 આપણને એક સૂચન આપ્યું કે C12 કાર્બન 12 ના પરમાણુવીય દળને એક એકમ તરીકે ગણી અને બાકીના પરમાણુવીય દળ શોધવામાં આવે છે. શું કામ કાર્બન 12? તો કે કાર્બન 12 એ કાર્બનનો જ એક સંસ્થાનિક છે અને જેનું પરમાણુવીય દળ 12 AMU સ્વીકારવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પાછા એક એકમની ચર્ચા આવી, AMU. AMU એટલે શું? એટોમિક માસ યુનિટ, જેને હાલના સમયમાં એક અલગ એકમથી દર્શાવવામાં આવે છે, યુનિફાઈડ માસ એટલે કે સ્મોલ યુ એકમ વપરાય છે. હવે એક AMU એટલે કેટલું વજન? બરાબર, તો એક AMU બરાબર 1.66056 × 10⁻²⁴ ગ્રામ. હવે હાઇડ્રોજનનું આપણે પરમાણુવીય દળ માપવું હોય તો પહેલા હાઇડ્રોજનના એક અણુનું પરમાણુવીય દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે માપવામાં આવે તો આપણને મળે છે 1.6736 × 10⁻²⁴ ગ્રામ. તો હાઇડ્રોજનનું પરમાણુવીય દળ કેટલું? તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનનું પરમાણુવીય દળ બરાબર હાઇડ્રોજનનું અણુનું એક અણુનું આણ્વીય દળ એટલે કે 1.6736 × 10⁻²⁴ ભાગ્યા 1 AMU નું દળ, તો એના બરાબર આપણને મળે છે 1.078 AMU. એના બરાબર આપણે લખી શકીએ 1.008 AMU. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે હાઇડ્રોજનનું પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર કેટલો મળે છે? તો કે 1 AMU. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આપણે ઓક્સિજનનું પણ પરમાણુવીય દળ, જે આપણને બધાને ખ્યાલ છે, 16 એટલે કે 16 AMU. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુવીય દળ શોધવા માટે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, IUPAC અને IUPAP અને C12 આ બધાની ગણતરી એક સાથે કરી અને આપણે કોઈ પણ તત્વના પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર શોધી શકાય છે. હવે એના જેવો જ એક બીજો ટોપિક આવે છે, આણ્વીય દળ અથવા અણુ ભાર.
વિદ્યાર્થી મિત્રો પરમાણુ ભાર અને અણુ ભાર બંનેમાં ઘણો જ તફાવત છે, બંનેની ગણતરી પણ અલગ અલગ છે. તો પરમાણુ ભાર અથવા આણ્વીય દળ એટલે શું? તો કે અણુમાં રહેલા પરમાણુના આણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો હું ડેફિનેશન નું રિપીટેશન કરું છું. અણુમાં રહેલા પરમાણુઓના આણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે. પરમાણુમાં રહેલા આણ્વીય દળનો ઉપયોગ, તો હવે આપણને પરમાણુના આણ્વીય દળની ગણતરીનો તો ખ્યાલ છે જ, તો આ ગણતરીનો ઉપયોગ કરી અને આપણે અણુભાર શોધવાનો છે. કઈ રીતના? તો એક એક્ઝામ્પલ લેશું. દાખલા તરીકે સુક્રોસ. સુક્રોસ નું વિદ્યાર્થી મિત્રો આણ્વીય સૂત્ર બને છે C12H22O11. હવે આ સુક્રોસ નું આપણે આણ્વીય દળ શોધવું છે, તો એના માટે એક સિમ્પલ ગણતરી કરશું. જે કોઈ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું પરમાણુવીય દળ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે. દાખલા તરીકે કાર્બન તો કે 12, હાઇડ્રોજન તો કે 1 AMU, ઓક્સિજન તો કે 16 AMU. આ બધાના પરમાણુવીય દળની તો આપણને ગણતરી ખ્યાલ જ છે. હવે આણ્વીય સૂત્રમાં જે પરમાણુઓની સંખ્યા હોય, દાખલા તરીકે તો કે C12 એટલે અહીંયા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 12. તો જે આપણને પરમાણુવીય દળ મળે છે એને પરમાણુની સંખ્યા વડે ગુણી અને તેનો સરવાળો કરો. ફરીવાર, પરમાણુવીય દળને પરમાણુની સંખ્યા વડે ગુણી અને આ સરવાળો કરતા આપણને જે તે કાર્બનિક સંયોજનનું અણુભાર અથવા આણ્વીય દળ મેળવી શકાય છે. સુક્રોઝ નું ઉદાહરણ લીધું છે, તો આપણને ખ્યાલ છે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 12. એને ગુણ્યા કાર્બન નું પરમાણુવીય દળ. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 22. એને ગુણ્યા હાઇડ્રોજન પરમાણુનું દળ. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો કે 11. તો કે ઓક્સિજનનું પરમાણુવીય દળ. હવે બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ, તો કે 12 તો આગળ હતા જ C12, એટલા માટે કાર્બન નું પરમાણુવીય દળ કેટલું થાય છે? તો કે 12U અથવા AMU. 22 હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજન નું પરમાણુવીય દળ કેટલું છે? તો કે 1U, એટલે કે મોડિફાઇડ માસ. અને 11, તો કે 11 ઓક્સિજન, તો કે ઓક્સિજન નું પરમાણુવીય દળ કેટલું? તો કે 16, એટલે કે 16 AMU અથવા U. તો કે 12 ગુણ્યા 12 કરશું તો કે 144U. 22 ગુણ્યા 1 એટલે 22U. 11 ગુણ્યા 16 એટલે કે 176U. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને સુક્રોઝ નું 342U અથવા AMU અથવા સુક્રોઝ નું આણ્વીય દળ 342 g/mol જેટલું બને છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ ગણતરી ઉપરથી, અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક સુક્રોઝ નું ઉદાહરણ લીધું, તમે ઘરે પણ એની પ્રેક્ટિસ કરી શકો છો. દાખલા તરીકે H2O નું આણ્વીય દળ કેટલું બને એ તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. એવી જ રીતના C6H6 એટલે કે બેન્ઝીન, તો કે બેન્ઝીન નું આણ્વીય દળ કેટલું બને છે એની પણ તમે ગણતરી કરી શકો છો. તમને આ ગણતરીમાં જો કઈ પ્રોબ્લેમ દેખાય અથવા તમને કઈ ડાઉટ હોય તો તમે મેસેજ બોક્સની અંદર મેસેજ કરી અને આ ક્વેરીનું સોલ્યુશન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે મુદ્દાની ચર્ચા કરી, પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર, આણ્વીય દળ અથવા અણુ ભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ આપણે બેઝિક મુદ્દાની ચર્ચા કરશું અને કેમેસ્ટ્રીના લેક્ચરની અંદર તમારા બેઝિક ખ્યાલોને ક્લિયર કરશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.